સુરતના ગોળાદરાની એક રેસ્ટોરન્ટમાંથી આજે વહેલી સવારે અચાનક ધુમાડા નીકળતા જોઈ ભાગદોડ મચી ગઈ હતી. એટલું જ નહીં પણ જાગૃત નાગરિકે તાત્કાલિક ફાયરને જાણ કરવામાં ફાયરના અધિકારીઓ દોડી આવીને આગને કાબુ લીધી હતી. ફાયર ઓફિસર મનોજ શુક્લાએ જણાવ્યું હતું કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોય એમ કહી શકાય છે. આગમાં ફર્નિચર, કોમ્પ્યુટર સહિતનો બધો જ સામાન બળી ગયો હતો. ફાયર વિભાગના કંટ્રોલના કર્મચારીએ જણાવ્યું હતું કે કોલ સવારે 7:25 નો હતો. એક બંધ રેસ્ટોરન્ટમાંથી ધુમાડા નીકળી રહ્યા હોવાની માહિતી બાદ ડુભાલ અને ડિંડોલી ફાયર સ્ટેશન 2 ફાઇટરની ટીમને ઘટનાસ્થળે રવાના કરાઈ હતી. વધુમાં જણાવ્યું હતું કે વરસાદ અને લોકોની ભીડ વચ્ચે પહેલા માળે રેસ્ટોરન્ટમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આગમાં ફર્નિચર, એસી, કોમ્પ્યુટર, એકાઉન્ટર, વાયરિંગ સહિતનો સામાન બળી ગયો હતો. જોકે કોઈ જાનહાની નોંધાઈ ન હતી.